કઈક સંસ્મરણ થોડા કેવા છે. ભાવેશભાઈ કાંકે એક સૂચન કર્યું, બધાને ગામડે ગામડે જઈ આમંત્રણ સભા કરીએ, જોડાય, સંગઠન થાય. લગભગ સંબંધમાં 4-5 દિવસ કઈક 10-12 મજૂર ની જરૂર પડી હતી. માત્ર યુવાનો નહીં, ઘણા એવા વડીલો હતા જે સીનિયર છે, તો પહેલેથી છેલ્લા દિવસ સુધી સતત સેવામાં જિલ્લામાં બધા મહેમાનો જમતા હોય, પ્રસાદ લેતા હોય. જે જે કાર્ય કરો એ તન મન ધન થી સહકાર આપો. કમસે કમ મહિને એક વખત ભેગા થાવ, એમાં કઈક નવા વિચાર મળશે. પછી એવું લાગે તો આજુબાજુના ગામડા એવું કઈ કરવું. આભાર. આપા ગીગાની જય. શામજી બાપુ. 51,000 ના દાતા એવા શ્રી નિલેશભાઈ ચૌહાણ ને વિનંતી કરું કે તેઓ પ્રસંગોચિત 2 શબ્દો આપણને કહે. જે આયોજન અહીંયા જે નરેન્દ્રબાપુએ કરેલું છે છેલ્લા 3-3 વર્ષથી અહીંયા, અને જે ભોજન પ્રસાદ લેવાય છે, એમાં જેણે તન મન અને ધનથી સેવા, તન મનથી ધન તો બાપુ આપે છે કાયમ માટે. શિવરાત્રિનું રસોડું ચાલે છે અહીંયા, યજ્ઞ સત્ર, કે આપણે સતાતા હોય કે મેળો હોય કે આ ભાગીગાનો ઓટલો છે. આ 30 ગાડીઓને જગ્યાએ 30 શૈક્ષણિક સંસ્થાઓ જો ઊભી કરવામાં આવી હોત તો આજે આ સમાજનો કલર કંઈક અલગ હોત. ગાડીઓ કરી ખૂબ સારી વાત છે, ખૂબ સારી વાત છે. જે તે વખતની જરૂરિયાતો મુજબ ગાડીઓ કરવામાં આવતી, સમૂહ લગ્ન કરવામાં આવતા, પરંતુ આજની 21મી સદીની અંદર તમારા દીકરા દીકરીઓ વધારેમાં વધારે શૈક્ષણિક બને, વધારેમાં વધારે શિક્ષિત બને, વધારેમાં વધારે દીક્ષિત બને અને વધારેમાં વધારે સંગઠિત બને તેની એક મોટામાં મોટી આવશ્યકતા છે. સમાજની અંદર ફલીભૂત થાય તો કઈ રીતે થઈ શકે? પરમ પૂજ્ય જીવરાજ બાપુ, ગુરુ શ્રી શામજી બાપુ ના આદેશ થી છેલ્લા 3 વર્ષ થી મહાશિવરાત્રી નિમિત્તે સતાધાર ધામ અને શ્રી આંબાગીગાના ઓટલા દ્વારા અન્ન ક્ષેત્ર 24 કલાકનું ચાલુ રાખવામાં આવે છે. આ વખતે પણ ગુજર ક્ષત્રી કડિયા જ્ઞાતિ જુનાગઢ શહેર તેમજ જુનાગઢ ગ્રામ્ય વિસ્તારના સમગ્ર વડીલો, યુવાનો, ભાઈઓ, આગેવાનો દ્વારા આ અન્ન ક્ષેત્રની અંદર 400-500 કાર્યકર્તા ભાઈઓ બહેનો દ્વારા 7 દિવસ મેળા દરમિયાન અને એ પહેલા 7 દિવસ 15 દિવસ સુધી સંપૂર્ણપણે તન મન અને ધનથી જે સેવાઓ આપવામાં આવેલ હતી આ સેવાને ધ્યાને રાખી અને સતાધાર ધામ અને શ્રી આપાગીગાના ઓટલા દ્વારા સંપૂર્ણ કાર્યકર્તાઓ જુનાગઢ શહેરના તેમજ ગ્રામ્ય વિસ્તારના અમારે ધીરુભાઈ કોઈક હોય, બાપભાઈ ડાંગ હોય, પિયુષભાઈ ડાંગ હોય કે આખી સમગ્ર ટીમ, નામ લઈએ તો 500 કાર્યકર્તાઓ, પરંતુ આ ટીમ દ્વારા જે ટીમવર્ક ઉભું કરી અને રાત અને દિવસ અન્ન ક્ષેત્રમાં જે સેવાઓ આપવામાં આવેલ હતી તેઓનો આજે સન્માન કાર્યક્રમ અને ભોજન સમારંભ રાખવામાં આવેલ હતો, જેમાં જુનાગઢ શહેર અને જિલ્લામાંથી ખાસ દરેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ હતા. અમારે અમદાવાદ બાપુનગર શ્યામધામ મંદિરના પ્રમુખ
શ્રી નિલેશભાઈ ચોહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આભાર વિધિની સાથે સમાજનું વધારેમાં વધારે સંગઠન બને, સમાજ શિક્ષિત બને અને દીક્ષિત બને તે બાબતે નક્કર પગલાઓ લઈ અને તેનું આયોજન કરી અને તેની સમાજની અંદર દરેક લોકો દ્વારા જાહેરાતો કરવામાં આવેલ છે. શ્યામધામ જ્યાં ટીપાવાળી જે વાડી છે અધૂરી તે પણ તાત્કાલિકના ધોરણે પૂરી થાય તેના માટેની પણ આર્થિક વ્યવસ્થાઓ કરવામાં આવેલ છે. સમગ્ર સમાજના લોકો દ્વારા જયારે આ સેવા કાર્યક્રમની અંદર ધન મન ધન રાત દિવસ જોયા વગર મહેનત કરવામાં આવેલ હતી તેઓને પરમકૃપાળુ પરમાત્મા મા ભગવતી અને આપણા ગીતાના ખૂબ ખૂબ આશીર્વાદ કરશે તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના. જય આપા ગીતા, જય શામજી બાપુ, જય ગીતાજી.